हेलो फ्रेंड्स, आई होप कि तुम बधा मजा में छो। तो आज जोवानुं छे आपणे संयुक्त राष्ट्र के यूएन नी महत्वनी संस्थाओ, कई कई संस्थाओ क्यों माख्याल क्या छे, कार्यक्रम क्यों छे, तेनो हेतु शुं छे, तो आना विषे आपणे विगतवार अभ्यास करशुं। मित्रों, तो मित्रों आ वीडियो ने लाइक शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं, जेथी करीने के जे तमाम स्टूडेंट के जेम मित्रों माहितीथी अजाण छे तेमने पण उपयोगी बने, तो सब्सक्राइब करवानुं भूलता नहीं। तो जोईए संयुक्त राष्ट्र विषेनी माहिती। एक नंबर नी आंतरराष्ट्रीय मजूर संगठन ILO तेनी स्थापना क्यारे करवामां आवी हती, तो 1946 માં તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે, આંતરરાષ્ટ્રીય મજૂર સંઘની કાર્યાલય તો જીનેવા, કઈ જગ્યાએ? સ્વિટ્ઝરલેન્ડમાં। તેનો મુખ્ય હેતુ શું છે, કે મજૂરોને જીવન ધોરણ સુધારવાનું તથા તેમની સામાજિક અને આર્થિક સલામતીનું રક્ષણ કરવાનું છે। મજૂરોનું જીવન ધોરણ સુધારવાનું અને સામાજિક આર્થિકને રક્ષણ કરવાનું છે। પછી યુનેસ્કો, તેનું યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે, કે યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકલ્સ એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન। તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી યુનેસ્કોની, 1946 માં, 4 નવેમ્બર 1946 માં। તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે, તો પેરિસ કઈ જગ્યાએ? ફ્રાન્સમાં મુખ્ય કાર્યાલય પેરિસ, ફ્રાન્સમાં। તેનો હેતુ શું છે, તે વિશ્વમાં શિક્ષણ, વૈજ્ઞાનિક શોધ ખોળો અને સંશોધન, સાંસ્કૃતિક પ્રવૃત્તિની સ્થાપનાની અને પરસ્પર શાંતિ અને એકતા લાવવાનું કામ કરે છે યુનેસ્કો। પછી ત્યાર પછીનું આપણે ત્રીજું, કે યુનિસેફ, યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ, તેનું ફૂલ ફોર્મ UNICEF, એનું ફૂલ ફોર્મ નેમ છે। તેની સ્થાપના ક્યારે કરવામાં આવી છે યુનિસેફની, 1946 માં। તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે, ન્યુયોર્ક અમેરિકામાં। ઘણી વખત કોઈ ભી સંસ્થાનું પૂછવામાં આવે છે કે તેની કાર્યાલય ક્યાં આવેલું છે ન્યુયોર્ક, કોઈ ભી ગમે સંસ્થા હોય, WTO હોય, WTH હોય, ગેટ હોય, કોઈ ભી સંસ્થાનું પૂછવામાં આવે છે। એનો હેતુ શું છે, વિશ્વમાં બાળકોને પૂરતું પોષણ મળી રહે તેટલા માટે દૂધનો પાવડર અને તેના શારીરિક માનસિક વિકાસને પ્રાધાન્ય આપવાનું છે યુનિસેફનું કાર્ય છે। પછી 4 નંબર, ઇન્ટરનેશનલ મોનિટર ફંડ IMF, તેનું સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, તેની સ્થાપના 1945 માં। તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, 1945 માં। તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે, મુખ્ય કાર્યાલય IMFનું વોશિંગ્ટન ડીસી। તેનો હેતુ શું છે, તેનો હેતુ બીજા વિશ્વયુદ્ધમાં આર્થિક રીતે નાશ પામેલા દેશોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે, વિદેશી ઊંડિયામણની જરૂરિયાતવાળા દેશોને ટૂંકા ગાળાની લોન આપવા માટે 5 નંબરનું, વિશ્વ બેંક IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, 1946 માં। તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, 1946 માં। તેનું મુખ્ય કાર્યાલય કઈ જગ્યાએ આવેલું છે, મુખ્ય કાર્યાલય વોશિંગ્ટન ડીસી। તેનો હેતુ શું છે, બીજા વિશ્વયુદ્ધમાં ખુવાર થયેલા દેશોને લાંબા ગાળે લોન આપે છે। વિશ્વ બેંક ચોક્કસ પ્રોજેક્ટ માટે સભ્ય દેશોને સરકારને લોન આપે છે, અને આ ઉપરાંત ખાનગી પેઢીને લોન પણ આપે છે વિશ્વ બેંક। 6 નંબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ઘણી વખત પૂછવામાં આવે છે આનું ફૂલ ફોર્મ શું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી છે, 1948 માં। તેમનો મુખ્ય કાર્યાલય કઈ જગ્યાએ છે, જીનેવા સ્વિટ્ઝરલેન્ડ। તેમનો હેતુ શું છે, વિશ્વમાં લોકોના આરોગ્યનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સ્વાસ્થ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે ફ્રૂટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, 1945 માં। તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે, રોમ ઇટાલી। તેનો મુખ્ય હેતુ શું છે, લોકોનું જીવન ધોરણ સુધારવું, પોષણ શક્તિ વધારવી, કૃષિ ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે નવા સંશોધન કરવા। પછી 8 નંબર, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO, તેનો
જે પહેલા અત્યારે ગેટની સ્થાપના હતી, જનરલ એગ્રીકલ્ચર એન્ડ ટ્રેડ ટેરિફ, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? ગેટમાંથીનું 1949માં. તેનું કાર્યાલય ક્યાં આવેલું છે? જીનીવા. કઈ જગ્યાએ આવેલું છે? જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં. તેનો હેતુ શું છે? તેમનો હેતુ વિશ્વના વેપારને ઉત્તેજન આપવાનું, નવા વેપારી નિયમો બનાવવાનું, નવા વેપારી નિયમોનું બનાવવાનું. WTOનું પહેલાંનું નામ, WTOનું પહેલાંનું નામ ગેટ હતું, જે જનરલ એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ ટેરિફ. હવે અત્યારે કયું છે? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, તેનું નામકરણ કરવામાં આવ્યું છે. તેને WTOનું નામકરણ ઈસવીસન 1995માં નામકરણ કરવામાં આવ્યું છે. WTO જે ડબલ્યુ ગેટની અંદરમાંથી કરવામાં આવ્યું છે. 9 નંબર, યુનિવર્સલ પોસ્ટ યુનિયન, યુનિવર્સલ પોસ્ટ ઇન્ડિયન, UPU, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1875. તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? બર્ન. બર્ન ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડની અંદર. ક્યાં? સ્વિટ્ઝરલેન્ડમાં. તેનો હેતુ શું છે? સભ્ય દેશોની ટપાલ સંબંધિત સેવાઓનો વિકાસ કરવો, એકબીજા દેશો વચ્ચે ટપાલ સેવાઓ સુધારવી, એકબીજા દેશો વચ્ચે ટપાલ સેવા સુધારવી. 10 નંબર, ઇન્ટરનેશનલ ટેલી કોમ્યુનિકેશન યુનિટ, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિટ, ITU, તેમની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? 1947. તેમની સ્થાપના કરવામાં આવી છે. તેનું મુખ્ય કાર્યાલય કઈ જગ્યાએ છે? જીનીવા. જીનીવા કઈ જગ્યાએ છે? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ. તેનો મુખ્ય હેતુ શું છે? ITU નો ટેલિગ્રાફ, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન વગેરેનો સેવાઓનું સ્તરનું સુધારવા માટેનું છે. આ બધી વસ્તુનું સુધાર કરવા માટેનું છે. પછી વર્લ્ડ 11 નંબર, વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, WMO, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? 1950. તેનું મુખ્ય કાર્યાલય કઈ જગ્યાએલું છે? જીનીવા. સ્વિટ્ઝરલેન્ડ. તેનો મુખ્ય હેતુ શું છે? હવામાન ક્ષેત્રે અને આગાહીઓને સુવિધા પૂરી પાડવામાં પાડવી. હવામાન ક્ષેત્રે આપણે સંશોધન કરે આગાહી પૂરી પાડે છે, તેના માટે છે. 12 નંબર, ઇન્ટરનેશનલ મેરીટાઈમ કન્સલ્ટેટિવ ઓર્ગેનાઇઝેશન, IMCA, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1958. તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? લંડન. કઈ જગ્યાએ? લંડન. તેનો હેતુ શું છે? સમુદ્રના વેપાર ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહકાર આપો. 13 નંબર, યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEP, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1972. તેનું કાર્યાલય કઈ જગ્યાએલું છે? નેરોબી, કેન્યા. તેનો મુખ્ય હેતુ શું છે? આંતરરાષ્ટ્રીય સહયોગ થાપીને વિશ્વના પર્યાવરણના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે, ત્યાર પછીનો આપણે 14 નંબર, યુનાઇટેડ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, UNIDO, યુનાઇટેડ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1966. તેનું કાર્યાલય ક્યાં આવેલું છે? વિયેના. કઈ જગ્યાએ? ઓસ્ટ્રિયા. ક્યાં? ઓસ્ટ્રિયા છે. તેમનો હેતુ ક્યાં છે? તેમનો હેતુ શું છે? કે અલ્પવિકસિત રાષ્ટ્રોની અંદર ઉદ્યોગોનું ઔદ્યોગિકરણ કરવામાંના અને લોન આપે છે, ઉદ્યોગોનું ઔદ્યોગિકરણ અને લોન આપે છે. 15 નંબર, યુનાઇટેડ નેશનલ ફંડ ફોર પોપ્યુલેશન એક્ટિવિસીસ, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1967. તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્ક. કઈ જગ્યાએ? ન્યુયોર્ક. તેનો મુખ્ય હેતુ શું છે? તેનો મુખ્ય હેતુ છે વિકસતા જતા દેશોમાં વસ્તી નિયંત્રણના કાર્યક્રમના પસંદ અને મદદ કરવી, તેમને નિયંત્રણ કરીને મદદ કરે છે અને તેના માટે ઉપયોગી ઉપાયોને શોધવા માટે. 16 નંબર, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, ઇન્ટરનેશનલ એટોમિક એજન્સી, IAEA, સ્થાપના ક્યારે કરવામાં આવી? 1957. તેનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? વિયેના. ક્યાં મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? વિયેના, ઓસ્ટ્રેલિયા. તેમનો હેતુ શું છે? અણુશક્તિ ઉર્જાનો શાંતિપૂર્ણ પ્રયોગ કરવા માટે,
દુનિયાના પ્રચાર અને પ્રસાર કરવા માટે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ન ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો જેથી કરીને હું આવનારા વિડીયોની તમને હું વધુને વધુ માહિતી આપી શકું અને આગળના વિડીયોની અને આગળના અને તેના પછીના વિડીયોની માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબર છે તેની બાજુમાં એક બેલ છે તેના પર ક્લિક કરવાથી અમારી નોટિફિકેશન તમને મળતી રહેશે ખુશ રહો મિત્રો આજુબાજુ સાફ સફાઈ રાખવી સ્વચ્છ ભારત જય હિન્દ